हेलो फ्रेंड, वेलकम टू सिलूस किचन। आज आप बनावीशू भरवा करेला। अहीं मैं नाना नाना करेला लई लीधा छे, एने वॉश करी लीधेला छे। मैं मीडियम साइजना करेला मैं लीधा से 250 ग्राम। हवे तेने बन्ने बाजू थी कापी, छाल उतारी अने मीठा में मैं 1 कलाक सुधी एने राखेला छे। मीठू चोपड़ी लीधेलू छे अंदर ने बहार। आ रीते कापा करी अने तेना अंदरना बीया मैं काढ़ी लीधेला छे। आ रीते आपणे छोलीने तैयार करीशुं करेलाने, अने तेने 2-3 पाणीथी आपणे वॉश करी लेवाना। मीઠું નાખી અને ચોળી અને 1 કલાક રહેવા દઈ અને 2-3 પાણીથી આપણે વોશ કરી લેવાના। હવે આપણે તેનું અંદરનું સ્ટફિંગ તૈયાર કરીશું। તેમાં મેં 2 મોટી ચમચી પૌવા, 2 મોટી ચમચી સેવ કે ગાંઠિયાનો ભૂકો, 1 ચમચી મેં આદુ લસણ મરચાંની પેસ્ટ, 1/2 કપ ઝીણી સમારેલી કોથમીર, 1 ચમચી ગોળ, 1 ચમચી મીઠું, 1/2 ચમચી આમચૂર પાવડર, 1 મોટી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ગરમ મસાલો પાવડર, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી 1/2 ચમચી ખાંડ, અને આપણે તેમાં 1 ચમચી તેલ ઉમેરીશું અને બધો જ મસાલો સરખો આપણે મિક્સ કરી દઈશું। આમાં મેં પૌવાને ધોઈ અને પલાળીને 2 મિનિટ રહેવા દીધેલા હતા અને પછી નાખેલા છે। આમાં તમે સેવ અને ગાંઠિયાનો ભૂકો નાખો તો વધારે સ્વાદ આવે છે ભરેલા કોઈ પણ ભરેલા શાકમાં। આમાં તમે ચણાનો લોટ પણ ઉમેરી શકો છો, તેલમાં થોડુંક શેકી અને એ પણ ઉમેરી શકો છો, પણ તેના કરતાં આપણે સેવ ગાંઠિયાનો ભૂકો નાખીએ તો એનો સ્વાદ અલગ જ આવે છે, બહુ સરસ સ્વાદ આવે છે। આ મસાલો તમે આખા રીંગણ, આખા ભીંડા, કોઈ પણ ભરવા શાકમાં તમે વાપરી શકો છો। આની અંદર મેં 1 ચમચી સિંગદાણાનો ભૂકો પણ નાખેલો છે। હવે આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયેલું છે અને કારેલામાં આપણે તેને દબાવીને ભરી લઈશું, સરખો મસાલો ભરવાનો દબાવીને। આ રીતે આપણે બધા જ કારેલા સ્ટફ કરી લઈશું। મસાલામાં થોડુંક ચડિયા તો ગોળ અને ખટાશ ને ગળાશ ને હોય તો મસાલો બહુ સરસ બને છે। હવે આપણે 1 પેનમાં તેલ મૂકીશું। તેલ આપણે મેં મોટા 2 ચમચા લીધેલું છે। ગેસ મીડિયમ ટુ સ્લો રાખીશું। આપણે કારેલાનું શાક સીધું જ પ્રેશર કુકરમાં કરવાનું છે। હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં ચપટી હળદર નાખીશું। અને આમાં મેં 1 નાની ડુંગળી ઝીણ કાપેલી લીધેલી છે તે પણ નાખીશું, અને 1 નાનું ટામેટું ઝીણું સમારેલું લીધેલું છે તે પણ આપણે નાખીશું। ડુંગળી થોડીક સતરાય પછી આપણે ટામેટું નાખીશું। આ રીતે ભરવા શાકનો મસાલો કરવાથી ડુંગળી અને ટામેટું નાખવાથી શાક બહુ સ્વાદિષ્ટ બને છે, બિલકુલ કડવું નથી થતું આ રીતે બનાવવાથી કારેલાનું શાક। હવે આપણે તેમાં ટમેટાના નાના પીસ ઉમેરી દઈશું અને સરખું બધું બરોબર મિક્સ કરી લઈશું। હવે આપણે તેમાં થોડું ટમેટાના ભાગનું મીઠું નાખી અને આપણે ચલાવી લઈશું। ટામેટાં અને ડુંગળીને આપણે 2 મિનિટ ચડવા દઈશું એટલે ટામેટાં થોડા ગળી જાય। મીઠું નાખવાથી આપણે ટામેટાં અને ડુંગળી જલ્દીથી ચડી જાય છે। હવે ટામેટાં અને ડુંગળી આપણે ચડી ગયા છે, ટામેટાં પણ થોડા ગળી ગયા છે। હવે આપણે તેમાં ભરેલા કારેલા ઉમેરીશું। આ શાકમાં આપણે બિલકુલ પાણી નથી નાખવાનું, પાણી નાખ્યા વગર જ આપણે શાકની 2-3 સીટી વગાડીશું। ગેસ ત્યારે આપણે એકદમ ધીમો રાખવાનો છે, સ્લો ગેસ ઉપર આપણે 2-3 સીટી વગાડીશું કેમકે આપણે આમાં પાણીનો ઉપયોગ નથી કરવાના બિલકુલ।
जो पानी नाखीशू तो करेला कड़वा थे कड़वा जो स्वाद आवशे वधारे, पण आ रीते करवाथी करेलू बिल्कुल कड़वू नहीं लगे अने नाना बाळको के मोटाओ बधाने भावशे। हवे आपणे तेमां वधेलो मसालो पण आपणे उमेरी देशुं, बधुं नाखी देशुं अने सरखुं मिक्स करी देशुं। आ रीते आपणे बधा ज करेला नाखी मसालो नाखी अने मिक्स करी दीधेला छे। हवे आपणे कूकरनुं ढाँकणुं बंध करी अने स्लो गेसे, स्लो टू मीडियम गेसे, साव स्लो गेस ज राखवानो अने आपणे बे त्रण सीटी मारी देशुं, वगाड़ी लेशुं। हवे प्रेशर खुली जाए पछी ढाँकण खोली अने आपणे जोई लेशुं आपणा करेला चढ़ी गया छे, आपणा करेला कूक थई गया छे सरस रीते। हवे आपणे तेने सरखुं चलावी लेशुं અને સર્વ કરી લેશું। આ રીતે કારેલાનું શાક બનાવવાથી કારેલા બિલકુલ કડવા નહીં લાગે। હવે આપણે બધા જ કારેલું સર્વિંગ ડીશમાં લઈ લેશું। તો તૈયાર છે આપણું ભરવા કારેલાનું શાક। તૈયાર છે આપણું ભરવા કારેલાનું સ્વાદિષ્ટ શાક।